हेलो फ्रेंड्स, आई एम समीर घेलाणी, सरस्वती ग्रुप ऑफ एजुकेशन ऑनलाइन लेक्चर में आप सब विद्यार्थी नो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्र, आपणे वाणिज्य व्यवस्था ना विषय नी अंदर एक अगत्यना चेप्टर तरीके चेप्टर नंबर 4 व्यवस्था तंत्र विषय ने आपणे समझूती मेळवी रह्या छे, जेनी अंदर आपणे लास्ट लेक्चर नी अंदर व्यवस्था तंत्र ना प्रकार मानो अवैधिक व्यवस्था तंत्र विषय ने अपने समझूती मेळवी चुक्या छे। आ लेक्चर नी अंदर व्यवस्था तंत्र नो लास्ट जे प्रकार छे श्रेणिक व्यवस्था तंत्र एटले के मेट्रिक ऑर्गेनाइजेशन, जेना विषय ने अपने समझूती मेळवानी छे। प्रश्न एवो छे के व्यवस्था तंत्र ना प्रकारो जणावी श्रेणिक व्यवस्था तंत्र विषय नी समझूती आपो। व्यवस्था तंत्र ना प्रकार केटला छे मित्र? 5। पहलू रैखिक व्यवस्था तंत्र, बीजो कार्यानुसार व्यवस्था तंत्र, त्रीजो वैधिक व्यवस्था तंत्र, चौथो अवैधिक व्यवस्था तंत्र, एंड देन लास्ट जे आपणे अत्यारे भणी रह्या छीए 5મું श्रेणिक व्यवस्था तंत्र मैट्रिक्स ऑर्गेनाइजेशन। हवे आ जे लेसन छे एनी अंदरमां जे श्रेणिक व्यवस्था तंत्र छे एमनी आपणे डिटेल्समां हवे समझूती मेळवीशुं। ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમનો મિનિંગ એમનો અર્થ આપણે જોશું કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું। તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર નો અર્થ બોર્ડ ઉપર આપ જોઈ રહ્યા જ છો। પહેલો તો પોઈન્ટ તમને એ કહે છે કે આ વ્યવસ્થા તંત્ર આધુનિક વ્યવસ્થા તંત્ર છે। કેવું આધુનિક? અત્યારે મોટા ભાગના ધંધાકીય એકમની અંદર કંપનીઓની અંદર તમને આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર જોવા મળતું હશે, એટલા માટે એને આધુનિક વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આ જે વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્રની અંદર બે માળખા કરવામાં આવે છે, બે માળખા બનાવવામાં આવે છે, જેમાં પહેલું માળખું તમને કહે છે સામાન્ય ક્રમનું માળખું। આ સામાન્ય ક્રમના માળખાની અંદર માત્ર ને માત્ર નિર્ણય લેવાના છે, એટલે એક પાર્ટ નિર્ણય લેવાનો, એ જે નિર્ણય લેવાનો ભાગ છે એમને પહેલો ક્રમ આપ્યો સામાન્ય ક્રમ, બીજો ભાગ આપ્યો ટેકનિકલ પ્રશ્ન। એ ટેકનિકલ પ્રશ્નની અંદરમાં ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ કરવાનો છે। બે ભાગ હોય, એક આયોજન અને કારખાના વિભાગ। આયોજનની અંદરમાં માત્ર ને માત્ર જે તમારા એકમની અંદરમાં કામ કેમ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કેટલા સમયમાં કરવાનું છે, એ બધી જ બાબતોના પ્રશ્ન હોય જેને સામાન્ય ક્રમ કીધું, અને બીજા ઘણા બધા પ્રશ્ન હોય છે કે જે તમારા ટેકનિકલ પ્રશ્ન સાથે સંકળાયેલા હોય છે, તો એ બધા પ્રશ્નને ટેકનિકલ માળખાની અંદરમાં મૂકવામાં આવે છે। તો બે પ્રકારના માળખા, આ માળખાની અંદરમાં બે પ્રકારના માળખા છે, એક સામાન્ય ક્રમનું માળખું અને એક ટેકનિકલ માળખું। આ બે માળખું જે છે એ બે માળખાનું સમન્વય કરી નાખીએ, બે માળખાને ભેગું કરી નાખીએ એટલે બની જશે પ્રોજેક્ટ માળખું, કે જેની અંદરમાં આપણે કોઈ કાર્ય કરવું હોય તો એને પ્રોજેક્ટ બનાવવાનો હોય છે, અને એ પ્રોજેક્ટ માળખાની અંદરમાં બે બાબત એડ કરી દેવાની છે, સામાન્ય ક્રમનું માળખું અને એક ટેકનિકલ માળખું, આ બેનો સમન્વય કરી નાખવામાં આવશે એટલે બની જશે પ્રોજેક્ટ માળખું। આગળ આ બંનેના જે સંયોજનથી જે માળખું આખું ઉદ્ભવે છે એ માળખાને કયું માળખું તરીકે ઓળખવામાં આવે છે? શ્રેણિક વ્યવસ્થા તંત્ર। એટલે કે આ બે પ્રકારનું જે માળખું છે એ બેને સમન્વય કરી નાખવામાં આવે છે, અને સમન્વય કરતા જે પ્રોજેક્ટ માળખું બને છે એ પ્રોજેક્ટ માળખું એટલે શ્રેણિક વ્યવસ્થા તંત્ર। નેક્સ્ટ, આમ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં પ્રોજેક્ટ માળખું અને વિશિષ્ટ માળખું બે પ્રકારના માળખા જોવા મળે છે, બેનું સમિશ્રણ જોવા મળે છે, એક પ્રોજેક્ટ માળખું અને એક વિશિષ્ટીકરણ। વિશિષ્ટીકરણ કે જેને બીજા કયા નામેથી ઓળખાય છે? કાર્યનુસાર વ્યવસ્થા તંત્ર। એટલે કે પેલા વિભાગ પાડવાના છે એટલે પ્રોજેક્ટ થઈ જાય છે, અને એ વિભાગ આખા કમ્પ્લીટ કરી એ વિભાગની અંદર જે કાર્ય આપણે કરવાના છે એ કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે।
જે આપણે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની અંદરમાં શીખી ગયા છે. એ બધા જ કાર્ય માટે જે નિષ્ણાત વ્યક્તિની તમે નિમણૂક કરેલી હોય અને નિમણૂક કરી અને એ કામની સોંપણી કરી દેવામાં આવે છે, એટલે બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ વ્યવસ્થા તંત્રમાં બહુવિધ હુકમ, ઘણા બધા હુકમો તમને આપશે. કોઈ એક કર્મચારીને ઘણા બધા અધિકારીઓ હુકમ આપશે. આગલું કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર હતું, એમાં એ જ હતું કે નીચે એક કર્મચારી હતો, ઉપર ચાર અધિકારીઓ હતા, ચારે ચાર વ્યક્તિ એમને હુકમ આપતા હતા. જેટલા અધિકારીઓ એટલા એને હુકમ મળે છે. તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રની અંદરમાં પણ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર છે, એટલે સ્વાભાવિક છે કે કોઈ એક કર્મચારીને ઘણા બધા વિભાગીય અધિકારીઓ હુકમ આપે છે, એટલે બહુવિધ હુકમ પદ્ધતિનો પણ આ વ્યવસ્થા તંત્રમાં ઉપયોગ થાય છે. આ થયો એનો અર્થ. અર્થની અંદરમાં કેટલા પોઈન્ટ યાદ રાખવાના છે? પહેલું, કેવા સ્વરૂપનો છે, આધુનિક સ્વરૂપમાં છે. બીજું, કેટલા માળખા થાય છે, બે. પેલું માળખું સામાન્ય ક્રમો, જેમાં માત્ર નિર્ણય લેવાના છે સામાન્ય. બીજું ટેકનિકલ, તો ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ માટે જે માળખું ઉભું કરવામાં આવે ટેકનિકલ માળખું. બે માળખા થાય છે, આ બે માળખા બનતા પ્રોજેક્ટ બને છે, અને આ જે પ્રોજેક્ટ બને છે એ જે ઉદ્ભવતું જે માળખું છે એને શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આની અંદરમાં કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર અને પ્રોજેક્ટ માળખાના વિશિષ્ટ લક્ષણોનો સમાવેશ થાય છે, અને એક કર્મચારીને ઘણા બધા અધિકારીઓ હુકમ આપતા હોવાથી તેને બહુવિધ પદ્ધતિનો પણ ઉપયોગ આ વ્યવસ્થા તંત્રની અંદરમાં થાય છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, આની રચના કેવી રીતે થાય? આજે આખું માળખું રચવું છે, તો આ માળખું કેવી રીતે બને છે? તો કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય છે. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર એટલે દરેક કાર્ય માટેના અલગ અલગ વ્યક્તિઓ. જો ઉત્પાદન, તો ઉત્પાદન અધિકારી હોય. ખરીદી, ખરીદીનો વ્યક્તિ હોય. ઇજનેરી, તો ટેકનિકલ પર્સન કોઈ ભી હોય. સંશોધન અને વિકાસ, તો એનો કોઈ પર્સન હોય. તો આ થયું અલગ અલગ વ્યક્તિઓ થયા, તો કયું વ્યવસ્થા તંત્ર થઈ ગયું? કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. બીજું, અલગ અલગ પ્રોજેક્ટ આપવામાં આવે છે. પ્રોજેક્ટ વન, પ્રોજેક્ટ ટુ, પ્રોજેક્ટ થ્રી. આ બધા પ્રોજેક્ટોને ભેગા કરી નાખો અને તમારું આખું વ્યવસ્થા તંત્ર બની જાય છે. તો આમાં ક્યાં? તો એક પ્રોજેક્ટ વિભાગીકરણ અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર, સોરી, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રનો સમન્વય છે. બે પ્રકારના વ્યવસ્થાને પ્રોજેક્ટ વિભાગીકરણ કહેવાય, અને અલગ અલગ કાર્ય માટેના છે એટલે એને કાર્ય અનુસાર કહેવાય. તો બેનું શું થાય છે? સમન્વય થાય છે. બીજો પોઈન્ટ, દરેક પ્રોજેક્ટ માટે અલગ અલગ પ્રોજેક્ટ મેનેજરની શું કરવામાં આવે છે? નિમણૂક કરવામાં આવે છે. જો દરેક પ્રોજેક્ટ માટે, તો પ્રોજેક્ટ નંબર એક, પ્રોજેક્ટ નંબર બે, પ્રોજેક્ટ નંબર ત્રણ, દરેકના એક એક સંચાલકો હોય. તો નીચે લખ્યું છે, પ્રોજેક્ટ નંબર વન સંચાલક, પ્રોજેક્ટ નંબર ટુ સંચાલક, પ્રોજેક્ટ નંબર થ્રી, આ એના મેનેજર થયા. તો દરેક પ્રોજેક્ટ માટે અલગ અલગ એક પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. ડન. ચાલો, પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક તો કરી લીધી, હવે તો કે આખો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ મેનેજરને સોંપવામાં આવે છે. તો અહીંયા જે વ્યક્તિની જવાબદારીની સોંપણી, ત્રીજો પોઈન્ટ, જવાબદારીની સોંપણી કરી દેવાની, એટલે કે આખો પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટમાં જેટલા એને કાર્ય કરવાના છે એ બધા જ કાર્ય એ પ્રોજેક્ટ મેનેજરને સોંપવાના છે. તો પેલા મેં શું કર્યું? અલગ અલગ પ્રોજેક્ટ બનાવ્યા, પ્રોજેક્ટ બનાવીને પ્રોજેક્ટ અધિકારીઓની નિમણૂક કરી અને એ આખા પ્રોજેક્ટની એને સંપૂર્ણ જવાબદારી સોંપી. ફોર્થ પોઈન્ટ, પ્રોજેક્ટ મેનેજર પોતાની સભાનતા પૂર્વક એ જવાબદારી સ્વીકારી અને પોતાના પ્રોજેક્ટને સફળતા પૂર્વક પૂર્ણ કરવો એની રિસ્પોન્સિબિલિટી છે. કોની? તો કે પ્રોજેક્ટ મેનેજરની. આજે સપોઝ કે શાળાની અંદરમાં કોઈ પ્રોજેક્ટ આપવામાં આવતો હોય, તો એ પ્રોજેક્ટ એ મને સોંપવામાં આવે, તો હું પ્રોજેક્ટ મેનેજર થયો, તો મારે મારી સભાનતા પૂર્વક એ જવાબદારી સ્વીકારી અને આખો પ્રોજેક્ટ જે છે એ સફળતાપૂર્વક પાર કરી શકાય એવી રીતે મારે એની અંદરમાં કામગીરી
करवानी छे। तो ये तो स्वाभाविक छे कि जो मारे प्रोजेक्ट मैनेजर तरीके टकवू होय, प्रोजेक्ट मैनेजर तरीके लॉन्ग टाइम कंपनी नी अंदर मारे रहेवू होय, तो स्वाभाविक छे कि मारे मारी सफलतापूर्वक मारे जवाबदारी सफलतापूर्वक निभावी पड़े छे। नेक्स्ट, प्रोजेक्ट कार्य करवा माटे जरूरी निष्णांतोनी निमणूक करवामां आवे छे। હવે આજે પ્રોજેક્ટ મેનેજર જે છે એને પ્રોજેક્ટ વન આપ્યો છે તો એકલો વ્યક્તિ તો કાર્ય નથી જ કરી શકવાનો, તો એની અંદરમાં જુદા જુદા નિષ્ણાંત વ્યક્તિઓ, જેટલા કાર્ય છે એ કાર્ય પ્રમાણે નિષ્ણાંત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે। જેમ કે અહીંયા ઉત્પાદન અધિકારી તો એના નિષ્ણાંત થયો, ખરીદી તો ખરીદીનો નિષ્ણાંત થયો, ઇજનેરીનો નિષ્ણાંત, તો આ નિષ્ણાંત વ્યક્તિઓ પ્રોજેક્ટ વન માં પણ સંકળાયેલા છે। જો છે આ બધા એની અંદર સંકળાયેલા છે। તો જુદા જુદા કાર્ય માટે જુદા જુદા નિષ્ણાંત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે અને જે તે વિભાગની અંદરમાં એ નિષ્ણાંતોને કાર્ય માટે સોંપણી કરવામાં આવે છે। તો જો પ્રોજેક્ટ કાર્ય કરવા માટે જરૂરી નિષ્ણાંતોની નિમણૂક કરી, જુદા જુદા કાર્યની વહેંચણી કરી અને એ નિષ્ણાંતોને જુદી જુદી ટુકડીઓમાં શું કરવામાં આવે છે, વહેંચી દેવામાં આવે છે। આની ટુકડીઓ હોય, જેમ કે દાખલા તરીકે આ મેઇન જે વ્યક્તિ હોય તો આની અંદરમાં પણ ઘણા વ્યક્તિઓ હોય, તો એ વ્યક્તિઓને આ બધાની અંદરમાં સમાવેશ કરવામાં આવે। હવે પ્રોજેક્ટ ત્રણ, દાખલા તરીકે આની અંદરમાં છ વ્યક્તિઓ છે અને એક મેઇન વ્યક્તિ છે, સાત, એટલે ટોટલ કેટલા થયા, સાત વ્યક્તિઓ છે। હવે આ એક વ્યક્તિએ પ્રોજેક્ટ ત્રણે ત્રણ માં તો ખરીદી નથી જ કરી શકવાનો, ઉત્પાદન નથી કરી શકવાનો, તો આમાં રહેલા જે બાકીના છ વ્યક્તિઓ છે તો બે અહીંયા સોંપે, બે અહીંયા સોંપે, બે અહીંયા સોંપે। હવે આ બે વ્યક્તિઓ પ્રોજેક્ટ ત્રણ માં ઉત્પાદનનું કાર્ય કરતી હોય, આ પ્રોજેક્ટ બે ની અંદરમાં અહીંયા બે વ્યક્તિ કામ કરતી હોય, પ્રોજેક્ટ વન ની અંદરમાં બે વ્યક્તિ અહીંયા કામ કરતી હોય, હવે આ છે છ જે વ્યક્તિઓ છે પાછા અહીંયા અંડરમાં કામ કરતી હોય ઉત્પાદન અધિકારી મેઇન વ્યક્તિને, તો અહીંનું બધું રિપોર્ટિંગ ક્યાં જાય, ઉત્પાદન અધિકારી પાસે છે। સમજાણું, પ્રોજેક્ટ વન જે સંચાલક છે એ બધું જ કામ નથી સંભાળી શકવાના, તો એ આવા બધા વ્યક્તિઓની રિક્વાયરમેન્ટ છે। જો પ્રોજેક્ટ ટુ માં ઉત્પાદનની રિક્વાયરમેન્ટ હોય, ખરીદીની રિક્વાયરમેન્ટ હોય, ઇજનેરી, અને પ્રોજેક્ટ ત્રણ માં રિક્વાયરમેન્ટ હોય, તો આ બધાને એકબીજા વિભાગ સાથે આપણે કનેક્ટ કરવાના છે। તો એની અંદરમાં જુદા જુદા નિષ્ણાંત વ્યક્તિઓ જે છે એની ટુકડીઓ એને શું કરી દેવામાં આવે છે, વહેંચી દેવામાં આવે છે। દાખલા તરીકે જો ઉત્પાદન રચના નિષ્ણાંત, તો આ ઉત્પાદન રચના નિષ્ણાંત, ટેકનિકલ નિષ્ણાંત, સંશોધન અને વિકાસ નિષ્ણાંત અને ખરીદી નિષ્ણાંત, આવા બધા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે। અને હવે શું કરવામાં, આ નિષ્ણાંતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે, જે વિભાગ, હવે દાખલ કે આ જે ઉત્પાદન વિભાગ છે આખે આપણે બરોબર, અહીંયા પ્રોજેક્ટ વન ની અંદરમાં જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે, તો અહીંથી આ વિભાગમાંથી ઉત્પાદનના અમુક અધિકારી નિષ્ણાંત વ્યક્તિઓને બોલાવવામાં આવે છે। ક્યાં સુધી, જ્યાં સુધી આપણો પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી। જેવો પ્રોજેક્ટ પૂર્ણ થાય એટલે વ્યક્તિને પાછા અહીંથી બે બે વ્યક્તિનું પાડી પાછા પોતાના વિભાગમાં જતા કરી દેવામાં આવે છે। તો અહીંયા આખી એક ઉત્પાદન કરવા માટેની ટીમ હોય, અહીંયા ખરીદીની આખી ટીમ હોય, અહીંયા ઇજનેરીની ટીમ હોય અને અહીંયા સંશોધન અને વિકાસની ટીમ હોય, તો આ લોકોને જે ટીમની રિક્વાયરમેન્ટ હોય તો એ જે તે વિભાગ પાસેથી ટીમ મેળવે છે અને આ પોતાનું કામ પૂર્ણ થાય એટલે ટીમને પાછા મૂળ વિભાગની અંદરમાં પરત મોકલી દે છે। જો એટલે એવું છે કે આ નિષ્ણાંતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે અને પ્રોજેક્ટનું કાર્ય આખું પૂર્ણ થઈ જાય પછી એને પોતાના મૂળ વિભાગની અંદરમાં પરત કરી દેવામાં આવે છે। કારણ કે આપણો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે તો પછી ઉત્પાદન ખરીદી ઇજનેરીની આપણે કોઈ રિક્વાયરમેન્ટ નથી, તો એ પોતપોતાના વિભાગની અંદરમાં ચાલ્યા જશે। ડન, હવે આપણે જોઈએ આકૃતિ ઉપરથી સમજૂતી, આકૃતિ ઉપરથી આપણે પેલા આકૃતિ જોવી પડશે, તો આપણે આકૃતિ ઉપરથી સમજૂતી લખી શકશું, તો પેલા આપણે આ જે આખી આકૃતિ છે એને આપણે સમજીએ, બરાબર। જો
ફર્સ્ટ ઓફ ઓલ જનરલ મેનેજર મેઇન વ્યક્તિ થયો. શ્રેણિક વ્યવસ્થા તંત્રની જેમાં સર્વોચ્ચ સત્તા કોણ ધરાવે? જનરલ મેનેજર. યાદ છે મિત્રો, રેખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોણ ધરાવે? સંચાલક મંડળ. જો એની આકૃતિ યાદ હોય તો. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોણ ધરાવતો હતો? મુખ્ય વહીવટી અધિકારી, સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. હવે આવ્યું છે ત્રીજો આકૃતિ વાળો પ્રશ્ન, આવડે શ્રેણિક વાળો. તો એમાં અત્યારે કોણ ધરાવે છે સર્વોચ્ચ સત્તા? જનરલ મેનેજર ધરાવે છે. ડન. હવે જો જનરલ મેનેજર છે, એ જનરલ મેનેજર ની અંદરમાં અહીંયા તમને બે ભાગ જોવા મળે છે. જો એક નીચે જાય છે અને અહીંથી ને અહીંથી આ બીજો ભાગ અહીંયા છે. આપણે દોરી આમ દોરીએ ને આવી રીતે, બરાબર? તો એક તો અહીંયા છે લીટો, બાકીનો બીજો જે લીટો છે એ અહીંથી અહીંયા જાય છે. બધા પ્રોજેક્ટ વન, પ્રોજેક્ટ ટુ, પ્રોજેક્ટ થ્રી. તો સમજાણો, સત્તા કોણ આપે? સત્તા કોની પાસે છે? જનરલ મેનેજર પાસે. એ સત્તા કોને આપશે? તો કે બધાને આપશે. ઉત્પાદક, ખરીદી, ઇજનેરી અને સંશોધન. બીજી સત્તા કોને આપે છે? પ્રોજેક્ટ મેનેજર. પ્રોજેક્ટ મેનેજર વન, પ્રોજેક્ટ મેનેજર ટુ અને પ્રોજેક્ટ મેનેજર થ્રી. ક્લિયર? તો જો અહીં લખ્યું છે, બે હારોહાર આપણે સમજતા જાય, આકૃતિ સમજાય જાય અને એની સમજૂતી આવતી જાય. આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે સત્તાનો પ્રવાહ બેવડો. સત્તાનો પ્રવાહ એટલે સત્તાની સોંપણી બે વખત થાય છે. આમાં બેવડી થાય છે, સત્તા બે વાર અપાય છે. જો કઈ જેમ કે જનરલ મેનેજર તરફથી વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટના સંચાલકોને ઉપરથી નીચે તરફ સત્તા. જનરલ મેનેજર તરફથી બે જગ્યાએ સત્તા ગઈ. એ ક્યાં ગઈ? તો કે જુદા જુદા વિભાગો પાસે ગઈ. ક્લિયર? અહીંથી ક્યાં ગઈ સત્તા? જુદા જુદા વિભાગો. બીજી સત્તા ક્યાં ગઈ? અહીંથી ગઈ જુદા જુદા પ્રોજેક્ટ મેનેજર પાસે. ગયું વિવિધ પ્રકારના પ્રોજેક્ટના મેનેજર અને વિવિધ વિભાગો પાસે સત્તા ક્યાંથી આવી? ઉપરથી નીચે તરફ સત્તાનું વહન કરવામાં આવ્યું છે. ડન. એટલે પેલી સત્તા થઈ, આજે એક સત્તા થઈ ઉપરથી નીચે. બીજું, આકૃતિની ડાબી બાજુએ થી, એટલે હું અહીંયા ઉભો છું. જો હવે તમને આકૃતિની ડાબી બાજુએ, તો કે આ ડાબી બાજુ છે. આકૃતિની ડાબી બાજુએ થી તે પણ દર્શાવવામાં આવ્યું છે કે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. આ બધા વ્યક્તિઓ પોત પોતાના જ વિભાગ માટે જવાબદાર છે. જો દરેક વ્યક્તિ, આ વ્યક્તિ પોતાના વિભાગની અંદરનો જ કામ કરતો હશે. પ્રોજેક્ટ નંબર ટુ, તો આ વ્યક્તિ પોતાના જ વિભાગમાં કામ કરતો હશે. પ્રોજેક્ટ નંબર થ્રી, તો આ વ્યક્તિ એના જ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હશે. બરાબર? તો આ થયું તમારું અલગ અલગ પ્રોજેક્ટ અલગ અલગ કાર્ય માટે. હવે તો કે પ્રોજેક્ટ મેનેજર અલગ અલગ પોતપોતાની રીતે કામ તો કરે છે, પણ એકલો થોડો કામ કરી શકશે. તો તેના માટે જરૂરી એને શું કર્યા? નિષ્ણાત વ્યક્તિઓ લીધા. ક્યાંથી લીધા? તો કે આ બધા પાસેથી લીધા. ઉત્પાદન અધિકારી પાસેથી જરૂરી નિષ્ણાત લીધા, ખરીદ અધિકારી પાસેથી લીધા, ઇજનેર પાસેથી લીધા, સંશોધન પાસેથી લીધા. કોને? પ્રોજેક્ટ મેનેજર વન, ટુ એન્ડ થ્રી. ઓકે, આ બધા જે વ્યક્તિઓ છે, વ્યક્તિઓથી આખી એક શ્રેણી રચના છે. હવે અહીંયા એક વસ્તુ દે, એક તો સત્તા, બીજી સત્તા, તો કે આ જે પ્રોજેક્ટ મેનેજર છે એ પોતાનામાંથી સત્તા કોને આપે છે? અહીંના જે કઈ ઉત્પાદન જે કઈ કરવા માટે લીધા હોય, ખરીદી કરવા માટે જે કઈ લીધા હોય, ઇજનેરી જે કઈ વ્યક્તિઓ લીધા હોય અને સંશોધન માટે જે કઈ લીધા હોય, અહીંથી સત્તા અહીંયા આવી. આ બીજી સત્તા છે, એક સત્તા અહીંથી ઉપર અહીંયા આવી. બરાબર? આને આપી, આને આપી, આને આપી, આને આપી. એકવાર તો આ લોકોને સત્તા મળી ગઈ જનરલ મેનેજર તરફથી. હવે બીજી સત્તા કોના તરફેથી મળશે? પ્રોજેક્ટ મેનેજર વન થી. એક સત્તા અહીંથી મેળી ઉપરથી નીચે, અને એક સત્તા અહીંથી મેળી ડાબી બાજુએ હતી. તો સત્તાનો પ્રવાહ કેવો થઈ ગયો? બેવડો થઈ ગયો. ક્લિયર? હજી એક વાર અહીં ક્લિયર કરીને લખાવું છું. સત્તા ક્યાંથી મેળી? એક જનરલ મેનેજર થી વિભાગના દરેક અધિકારીઓને આવી. બીજી સત્તા આ એક થઈ, આ બીજી સત્તા.
દરેક પ્રોજેક્ટ મેનેજર તરફથી દરેક વિભાગના અધિકારી જો મળે એક સત્તા જનરલ મેનેજર થી વિભાગના અધિકારીઓને બીજી સત્તા પ્રોજેક્ટ મેનેજર તરફથી દરેક વિભાગના અધિકારીઓને સત્તા એને બે જગ્યાએથી મળે છે એટલે સત્તાનો પ્રવાહ કેવો જોવા મળે છે બે આ રીતે વ્યવસ્થા તંત્રમાં આખી એક શ્રેણી રચાય છે હારમાળા રચાય છે તમે જોઈ શકો છો જ્યાં ટેકનોલોજી અને કામગીરી આ બંને મહત્વના હોય જ્યાં ખૂબ જ ટેકનોલોજીની રિક્વાયરમેન્ટ હોય અને જ્યાં અલગ અલગ કામગીરી માટેના અલગ અલગ વ્યક્તિઓની રિક્વાયરમેન્ટ હોય ત્યાં જ આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર અપનાવવામાં આવે છે એટલે કે જ્યાં પ્રોજેક્ટ વિભાગને મહત્વ આપવામાં આવતું હોય અને વિશિષ્ટીકરણ એટલે કે કાર્ય અનુસારને મહત્વ આપવામાં આવતું હોય આવા બે જ્યાં મોટા કદના ધંધાકીય એકમ હોય ત્યાં જ આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર તમને વધુ પ્રમાણમાં જોવા મળે છે એટલા માટે કહી શકાય છે કે આ વ્યવસ્થા તંત્ર આધુનિક વ્યવસ્થા તંત્ર છે કારણ કે અત્યારે જે 1986 પછી જે ઉદ્યોગોની નવી નીતિ આવી ત્યારબાદ નવી નીતિ આવી છે 24 જુલાઈ 1991 પછી ધંધાના કદ એટલા બધા વિસ્તૃત થતા ગયા છે કે જેમાં ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો માર્ગ અપનાવી ધંધા કે એકમના કદ એટલા મોટા સ્વરૂપો બનતા ગયા છે કે જેમાં રેખીક વ્યવસ્થા તંત્ર પણ એકલું નથી ચાલી શકે એકલું કાર્યનુસાર વ્યવસ્થા તંત્ર પણ નથી ચાલી શકે એકલું વૈધિકય નથી અવૈધિકય નથી એકલું શ્રેણીકય નથી જ્યારે આ વ્યવસ્થા તંત્ર શ્રેણીક વ્યવસ્થા તંત્ર છે કે જેમાં બધાનો સમાવેશ થઈ જાય છે ઉપરના બધાય આવે છે કઈ રીતે જામાં કીધું હતું કે વિભાગની મહત્વ આપીએ છીએ તો વિભાગને કોને મહત્વ આપતા હતા રેખીકમાં અલગ અલગ નિષ્ણાંત વ્યક્તિઓની નિમણૂક કરવામાં પણ આવે છે તો કઈ વ્યવસ્થા તંત્ર કાર્ય અનુસાર સત્તા ઉપરથી નીચે ફિક્સ જ છે અને જવાબ નીચેથી ઉપર ફિક્સ જ છે તો એ કયું વ્યવસ્થા તંત્ર થયું વૈધિક આ પ્રોજેક્ટ જે છે એની અંદરમાં દરેક અધિકારીઓ ભેગા થઈ હળી મળી એકબીજા સાથેના માનવીય સંબંધો રચી અને આખું વ્યવસ્થા તંત્ર સફળ બનાવતા હોય તો કયું થયું અવૈધિક વ્યવસ્થા તંત્ર અને આ બધાને ભેગું કરી અને જે આખું પ્રોજેક્ટ માળખું બને છે જેને આપણે કયું વ્યવસ્થા તંત્ર કહીએ છીએ શ્રેણીક વ્યવસ્થા તંત્ર કહીએ છીએ તો આ મિત્ર વ્યવસ્થા તંત્ર એવું છે કે અત્યારે મોટા ભાગના ધંધા એકમની અંદર આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર તમને જોવા મળતું હશે તો આ પ્રશ્ન આપણે પરીક્ષાની અંદરમાં 3 માર્કમાં પૂછાઈ શકે છે શ્રેણીક વ્યવસ્થા તંત્રનો અર્થ 1 માર્કમાં પૂછાઈ શકે છે 2 માર્કની આકૃતિ આપણે પરીક્ષામાં પૂછાય છે શ્રેણીક વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરો કાંઈ નથી જનરલ મેનેજર